ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા નગર ચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો અંકલેશ્વર શહેરમાં પણ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીના રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી અને ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં પણ છેલ્લા 14 વર્ષથી એટલે કે 14 થી 15 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. ભરૂચ નાકાના હરિદર્શન સોસાયટી શ્રી કમલાવાડીથી ભગવાન જગન્નાથજી તેમના બહેન સુભદ્રાભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈને નગર ચર્ચાની નીકળ સવારે 9 કલાકે હોમ હવન અને ત્યારબાદ 11 કલાકે આરતી બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 16મી વખત નીકળેલી આ જગન્નાથ રથયાત્રામાં રાજકીય આગેવાનો, નગર સેવકો, શહેરીજનો અને મુસ્લિમ અગ્રણીઓ, ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પણ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે લોકો ઉમટ્યા હતા. આ પ્રસંગે ચોકલેટ, જાંબુ અને ફણગેવલા મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની 16મી રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર હરિદર્શન ખાતેથી સવારના 11 કલાકે નીકળી છે અને અંકલેશ્વરના વિવિધ સ્થળોથી ફરી સાંજે પરત ફરશે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો, સરકાર, મીડિયા પ્રેસ તથા અન્ય જે પણ સાથી મિત્રોએ સાથ સહકાર આપ્યો છે તેમનો જગન્નાથ મંદિર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જગમશહૂર છે અને તેમાં પણ જગન્નાથ એટલે કે પુરીમાં, ઓડિશાના પુરીમાં યોજાતી રથયાત્રા એ દેશમાં સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ભગવાન જગન્નાથજીની રાત્રા ઠેર ઠેર કાઢવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે નગરની ચર્ચા માટે નીકળે છે અને નગરચર્યા બાદ ભક્તોને તેઓ સ્વયં દર્શન આપવા આવતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે ભક્તિભર્યા માહોલ વચ્ચે નીકળી હતી. ભરૂચમાં આજે સિંહાસનવાળા રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે નીકળ્યા હતા. 3 કિલોમીટર લાંબા આ રથયાત્રા રૂટ ઉપર ભોઈ સમાજની બહેનોએ હાથે બનાવેલી 125 કિલો ફણગાવેલા મગ અને 80 કિલો જાંબુની પ્રસાદીનું વિતરણ કર્યું હતું. પૂર્જા રોડ ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના દત્ત મંદિરથી સાંજના ભગવાન જગન્નાથજીની પરિવાર સાથે નીકળ્યા હતા. ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તો રથ ખેંચવા માટે અધીરા બન્યા હતા અને ભગવાનના દર્શન માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને અલગ અલગ રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગર ચર્યાએ નીકળ્યા હતા. ભરૂચના વિસ્તારોમાં ઠેર ઠેર નગર ચર્ચા માટે નીકળેલા ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ત્યારે ભોઈ સમાજ દ્વારા વર્ષોથી, લગભગ 250 વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. સાથે સાથે ભગવાન ગોગાની પણ રથયાત્રાનું કાઢવામાં આવે છે એવું જાણવા મળ્યું છે. હાલ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નગરજનો જોડાયા હતા અને ભગવાનના દર્શન માટે પડાપડી કરી હતી. આમ ભગવાન આજે જાતે જ ભક્તોને દર્શન આપવા નીકળતા એક અનેરો ઉત્સાહ અને માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ ભરૂચ શહેરના આશ્રય સોસાયટી પાસે આવેલ દત્ત મંદિર ખાતેથી પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. તેમાં રાજકીય આગેવાનો, નગર સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ ભરૂચમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.